સાસુ સસરાએ પોતાની પુત્રવધુને એક અનોખી સરપ્રાઈઝ આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરની જાન અમદાવાદ સરખેજ ખાતે જતા પુત્રવધુને હાથીની અંબાડી પર બેસાડીને મંડપ સુધી લાવવામાં આવ્યા હતા. દુલ્હનને અચાનક જ આ સરપ્રાઈઝની જાણ થતાં હર્ષોલ્લાસના દ્રશ્યો સર્જાયા હતા. અમે જાન લઈને ગયા ત્યારે વાતાવરણ બહુ સરસ હતું, ત્યાં અમને બહુ સારો આવકાર મળ્યો. પછી અમે જાન લઈને ગયા ત્યારે અમને એમ થયું કે અમારા વહુને અમારા સરપ્રાઈઝ દેવી છે, એટલે અમે હાથીની અંબાડી પર બેસવાનું નક્કી કર્યું. પણ જાણ ન કરી કે ભાઈ અમે હાથી લઈને આવવાના છીએ સરપ્રાઈઝ દેવા માટે, કે એમને કેવો હર્ષ થાય, કેવી લાગણી થાય જોવા માટે અમે હાથી લઈને ગયા. પછી હાથી ઉપર બેસાડ્યા, પછી મંડપ સુધી લઈ ગયા. મારું સાસુ સસરા જાન લઈને આવે ત્યારે હાથી લઈને આવ્યા હતા. મને આ વાતની ખબર નહોતી. તેમને મને હાથી પર બેસાડીને મંડપ સુધી લઈ ગયા હતા. ત્યારે હું હાથી પર બેસી ત્યારે મેં ખૂબ ગર્વ અનુભવ્યો. હું એવું ઈચ્છું છું કે બધા દીકરીઓને આવું સાસુ સસરા મળે ને આવું સાસરી મળે. લોકોને બહુ આનંદ આવ્યો, અમને પણ બહુ આનંદ અનુભવ્યા. દુનિયાની દરેક સાસુઓને હું સંદેશો પહોંચાડવા માંગુ છું કે એમને પણ એમની વહુને પોતાની દીકરી તરીકે માન સન્માન આપે. લોકોને સંદેશ આપવા માંગુ છું કે દીકરી અને વહુમાં કોઈ ફેર ન હોવો જોઈએ. વહુ છે દીકરી જ છે, આપણે દીકરી સમાન રાખો. અમુક રીત રિવાજ બદલો. પછી જે આપણે ઘરમાં દીકરી રહેવી એ સાડી પ્રથા બંધ કરાવી દેવી જોઈએ. ડ્રેસ છે કોઈ સારી સારી આ વસ્તુ પહેરો નહીં, પહેરવા દેવાય એવું કાળો વિરોધ કરાય નહીં કે સમાજ તરીકે સાડી જ પહેરીને ફરવો, લાજ કાઢીને ફરવો, એ બધું બંધ કરી દેવું જોઈએ.